સંખેડામાં 139 વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલને ઉમેદવાર જાહેર કરતા 120 વર્ષના તેમના માતાના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. સંખેડા 139 વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર અને ભાઈના હોલામણા નામથી ઓળખાતા ધીરુભાઈ ભીલ પહેલા વિધાનસભા 1995માં અપક્ષ ઉમેદવાર તરીકે લડીને જીત્યા, ત્યારબાદ 1998 કોંગ્રેસ તરીકે લડીને જીત્યા હતા, ત્યારે 2002માં હાર થઈ હતી, ત્યારબાદ 2007માં કોંગ્રેસ પક્ષમાંથી જીત થઈ હતી, ત્યારબાદ 2012માં જીત થઈ હતી, ત્યારબાદ 2017માં હાર થઈ હતી, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને ઈમાનદારી રૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા 139 સંખેડા વિધાનસભા ઉમેદવાર તરીકે 2022માં ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, ત્યારે ધીરુભાઈ ભીલ દ્વારા તેમના 120 વર્ષના માતાજીના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારના સી ગણેશ કર્યા હતા અને તેમણે જાહેર કર્યું હતું કે આ મારી છેલ્લી વિધાનસભાની ચૂંટણી લડી નિવૃત્તિ જાહેર કરી છેલ્લો મત મારા મતવિસ્તારના મતદારો પાસે માંગીને હું નિવૃત્તિ લઈશ. મતદારો પાસે અમે ભાજપના ખોટા વચનો તેમજ ગેસના બાટલા તેમજ નવયુવાનોના રોજગારીના પ્રશ્નો, જંગલ જમીન તેમજ ખેડૂતોના પ્રશ્નોને લઈ મતદારો પાસે જઈશું. અમને આશા છે મતદારો મને તેમજ કોંગ્રેસ પક્ષને જંગી બહુમતીથી જીતાડશે. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. 139 સંખેડા વિધાનસભાની કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. અને આજે જ્યારે શ્રી ગણેશ કર્યા છે, માતાજીના આશીર્વાદ લીધા છે, અહીંયાથી હું નાના માતાજીનું મંદિર જીવનપુરા આશીર્વાદ લઈ અને શનિવાર હનુમાન દાદાનો દિવસ છે ત્યારે જન હનુમાન મારા મત વિસ્તારમાં બોડેલી તાલુકામાં આવે છે ત્યાં પણ દર્શન લઈ અને આજે શરૂઆત કરવાની છે. ખાસ શરૂઆતમાં મોંઘવારીના મુદ્દાઓ છે, ખેડૂતના પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, શિક્ષિત બેરોજગારના પ્રશ્ન છે, એવા હરેક મોટા નાના મોટા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે મતદારો સુધી લઈ જઈને જાગૃત કરીશું. કોંગ્રેસે 10 મુદ્દાનો કાર્યક્રમ જે જાહેર કર્યો છે એ 10 વચનો આપ્યા છે, એ વચનો ગામડાના છેવાડાના ભાઈ સુધી લઈ જઈને આમ કોંગ્રેસની સરકાર આવશે ત્યારે 500 રૂપિયા બોટલ મળશે, એવા બીજા 10 મુદ્દાઓ જે છે એને મુદ્દાઓ ઘરે ઘરે ફેરીને આ મુદ્દાઓને ઉજાગર કરીને મતદારોને પ્રયત્ન કરીશું. અને મને આ વખતે એવો વિશ્વાસ છે કે નસવાડી હોય, સંખેડા હોય, બોડેલી હોય, પણ એક ભાઈ તરીકે મને માને છે. હું ધારાસભ્ય તરીકે નહીં પણ એક ભાઈ તરીકે બધા ભાઈ ભાઈ તરીકે રહેવાવાળા બધા મતદારો જે છે એ આ વખતે જંગી બહુમતી જીતાડશે એવી આશાઓ રાખું છું. છેલ્લી ચૂંટણીનું શું કહેશો? નમસ્કાર મિત્રો, મારું નામ વૈષ્ણવ દેવરાજ, 74 વિધાનસભાના સંગઠન મંત્રી. જેડેશ ટીવીના તમામ દર્શક મિત્રોને શુભ દીપાવલીની હાર્દિક શુભકામના તેમજ સમગ્ર દેશવાસીઓને શુભ દીપાવલીની હાર્દિક શુભકામના. આવનારું વર્ષ દરેક દેશવાસીઓ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી તમામ દેશવાસીઓના નાગરિકોને હાર્દિક શુભકામના. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. સબકો યહી દેતી સંદેશા, દીપાવલી ગલી ગલી બન કે ખુશી છાઈ રહે, રોશની કી ચાદર ઓઢે દીપાવલી આઈ રહે. રાત કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે સવેરા, પ્યાર કી સૌગાતે હું તારો કી બરાતે હું, દુખી કી ના બાતે હું બસ મુલાકાત. રાત કરે દૂર અંધેરા, દીપ જલે એસે લગે જૈસે.
શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે. ભોજનના શોખીનો અને સ્વાદ પ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે, જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક, ચીઝ ગાર્લિક ચટપટી રોટલી, મેથી પાપડનું શાક, સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો, ભરેલા શાકનો ગોટારો, કાઠિયાવાડી ગ્રીન ગુજરાત, ચીઝ પરોઠા, ચીઝ આચારી ખીચડી, ભાખરી પીઝા, રૂમાલી પરોઠા, ખાચ્યા મસાલા પાપડ, કાઠિયાવાડી સિઝલર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, કાઠિયાવાડી, સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળી રહેશે. લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી, સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ. સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ, 50થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે. કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા, સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક, કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો, ગામઠી લીલી ડુંગળીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા. ઉપરાંત આપણા બાળકો, મિત્રો, સગા સંબંધીઓના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો, આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીઝ લીલી ડુંગળી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો. સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર, ચિલોડા, નેશનલ હાઈવે 8, પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.